हार्दिक शुभेच्छा आप सभी को। ઓક્ટોબર 2023 થી પેસેન્જર વાહનોમાં 6 એરબેગ ફરજિયાત, નીતિન ગડકરી કરી જાહેરાત। ભારત જે કંઈને કરી શકે છે તે દરેકના ત્રેવડની વાત નથી, અમેરિકામાં જયશંકર। નાની બચતના રોકાણકારોને તહેવારોની ભેટ, મોદી સરકારે કર્યો વ્યાજદર। સીબીઆઈએ ગેરકાયદે ડ્રગ ટ્રાફિકિંગના નેટવર્કને જોડી પાડવા માટે ઓપરેશન ગરુડ નામની વિશેષ ઝુંબેશ હાથ ધરી। દાદા સાહેબ ફાળકે એવોર્ડ, અભિનેત્રી આશા પારેખને થશે એનાયત। ओबीसी वर्ग माटे मोटी राहत, केंद्रनी नौकरी में पण ईडब्ल्यूएस कोटा अंतर्गत लोगों नौकरी मेळवी शकशे। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना ने 3 महीनाओ माटे लंबावी। ऐतिहासिक चुकादो, वैवाहिक के अवैवाहिक दरेक महिलाओं ने गर्भपातनो अधिकार, सुप्रीम। सरकारी कर्मचारीओनी दिवाळी सुधरी गई, मोंघवारी भत्तु 4% वधारवानो निर्णय। अमदावाद, मुंबई और दिल्लीना रेलवे स्टेशनों कायापलट करवामां आवशे। મિશન ગુજરાત, સુરત અને ભાવનગરમાં વડાપ્રધાનનો જાજરમાન રોડ શો। હાઈવે ઉપર દુર્ઘટના માટે એન્જિનિયરો અને રોડ સેફ્ટી ઓફિસરોની જવાબદારી ફિક્સ થશે। આતંકવાદી પ્રવૃત્તિ કરતા પીએફઆઈ પર અંતે કેન્દ્રનો પ્રતિબંધ। અયોધ્યામાં સરયુ નદીના કિનારે લતા મંગેશકર ચોકનું લોકાર્પણ। ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ કરી, કોહલી કમાય છે 9 કરોડ। ચીની કંપનીઓને ઈડીનો વધુ એક ફટકો, 9 કંપનીઓના બેંક ખાતા સ્થગિત। ગૃહ મંત્રાલયે મુકેશ અંબાણીની સુરક્ષામાં કર્યો વધારો, ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી। કારમાં 6 એરબેગનો નિર્ણય હાલ મોકૂફ, કેન્દ્રીય મંત્રી ગડકરીની ઘોષણા। રિંકી પોન્ટિંગે સૂર્યકુમાર યાદવ વિશે 9 વર્ષ જૂની ઘટના વાગોળી। યુક્રેનના 4 વિસ્તાર રશિયામાં સામેલ થશે, પુતિન કરશે આ મોટું એલાન। ગુજરાતના આંદોલનની આગ દિલ્હી પહોંચી, અમિત શાહના પ્રવાસ પહેલા કાશ્મીરમાં આતંકવાદીઓનું ષડયંત્ર, 8 કલાકમાં 2 બ્લાસ્ટ। સાંસદ બિટ્ટુના આરોપો ઉપર મંત્રી ધાલીવાલની કોંગ્રેસને સલાહ, કહ્યું પહેલા રાજસ્થાનમાં પાર્ટી બચાવો। 1000 વર્ષ જૂના મંદિરો, 1500 વર્ષ જૂની ગુફાઓ, ગુજરાત નજીક એએસઆઈની મોટી શોધ। પંજાબ વિધાનસભાના વિશેષ સત્રનો બીજો દિવસ, આપ સરકાર જીએસટી વીજળી સ્ટડ પર કરશે ચર્ચા। પીએફઆઈએ 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની યોજના બનાવી હતી, મહારાષ્ટ્ર એટીએસ ચીફનો મોટો ખુલાસો। ઓવેસીએ એસસીમાં અરજી કરી, પોતાના ઉપર હુમલો કરનારાઓની જામીન માટે અપીલ કરી। ગેલોતનો જાદુ ખતમ, અધ્યક્ષ બનતા બનતા રહી ગયા, હવે મુખ્યમંત્રી ખુરશી ખતરામાં। બીસીસીઆઈને ઇંગ્લેન્ડની ભારત અને પાકિસ્તાન ટેસ્ટ શ્રેણી યોજવા ઓફરમાં કોઈ રસ નથી। ફિલ્મ પુષ્પાના બીજા ભાગનું શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં, અલ્લુ નવા લુકમાં આવશે। પીએફઆઈ ઉપર પ્રતિબંધ, ઓવેસીનો વિરોધ, ભાજપનો આવકાર। ચંદીગઢ બાદ કાનપુરની ગર્લ્સ હોસ્ટેલમાં નહાતી વિદ્યાર્થીઓનો વિડીયો બન્યો, વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી ઉગ્ર હંગામો। ઓક્ટોબરે એલપીજી સીએનજીના ભાવમાં થશે ફેરફાર। સીબીઆઈએ ગેરકાયદે ડ્રગ ટ્રાફિકિંગના નેટવર્કને તોડી પાડવા માટે ઓપરેશન ગરુડ નામની વિશેષ ઝુંબેશ હાથ ધરી। ચીનના લોકોને 2 દિવસમાં મળી જાય છે યુએસના વિઝા, ભાજપના લોકો વર્ષોથી ઇંતજાર કરે। સરકારે ઉધાર લક્ષ્યાંકમાં ઘટાડો કર્યો, ઓક્ટોબર માર્ચ ક્વાર્ટરમાં 5.92 લાખ કરોડની લોન લેશે। દેશ વિરોધી કૃત્યો કરનાર પીએફઆઈ પર 5 વર્ષનો પ્રતિબંધ। ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વિડીયો ફેલાવનાર લોકોની સામે મોટી કાર્યવાહી, ટ્વિટર એકાઉન્ટ બંધ કરાયા। અશોક ગેલોત નહીં લડે અધ્યક્ષની ચૂંટણી, સોનિયા ગાંધીની માફી માંગી। ભાવનગરમાં પીએમ મોદીજી, કહ્યું સૌરાષ્ટ્ર ઉર્જાનું એક મહત્વનું કેન્દ્ર, ભાવનગરના ગાંઠિયાને પણ યાદ કર્યા। ચૂંટણી ફાળવો અંગે ખોટી વિગતો મામલે પીએફઆઈની રાજકીય શાખાનો ઈસીના નિશાને। આસામમાં 30 લોકોને લઈ જઈ રહેલી નૌકા બ્રહ્મપુત્ર નદીમાં પલટાઈ ગઈ, ઘણા લોકો લાપતા। દિગ્વિજયસિંહ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે। ઓપરેશન ગરુડ, માદક દ્રવ્યો સામે સીબીઆઈની દેશભરમાં ઘોષ। વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્યોના પેન્શન કે અન્ય લાભો અટકાવવાનો અધિકાર નહીં, સુપ્રીમ। પેસેન્જર કારમાં એરબેગ ફરજિયાતનો નિયમ લાગુ થશે। ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ પીએફઆઈનું એકાઉન્ટ બંધ કરતું ટ્વિટર। સપા અને બસપા ફરી વિલય થશે, અખિલેશ યાદવે હળવાશથી માયા તરફ ઇશારો કર્યો। બિહારમાં દશેરા પછી બદલાઈ જશે બીજેપી અધ્યક્ષ।
क्रेडिट और डेबिट कार्ड की सुरक्षा माटे पहली ऑक्टोबर थी टोकनाइजेशन सीस्टम शुरू। फ्लोरिडा ने धमरोड़त भयानक वावाजोड़ू 200 किमी की झड़पे त्राटक्यू, सदी सौथी खतरनाक गणवायु। ऐतिहासिक चुकादो, वैवाहिक के अवैवाहिक दरेक महिलाओं ने गर्भपात अधिकार, सुप्रीम। सरकारी कर्मचारियों की दिवाड़ी सुधरी गई, मोंघवारी भत्तू 4% वधारवानो निर्णय। रोड शो में लोग उमटिया, उपवास दरमियान सूरत आवु मुश्किल, हंसता हंसता पीएम मोदीजी जणाव्यू। 4 ऑक्टोबरे अमित शाह जम्मूना नौशेरा में करशे रेली, कार्यकर्ताओं ने सौंपाई जवाबदारी। पीएम मोदीए आप्यो 4P मंत्र, कहूं दुनिया में 3P चर्चा थाय छे, सूरत 4P मॉडल धरावतो शहर छे। सीम माटे नकली दस्तावेजों आपवानुं पड़शे भारे, व्हाट्सअप टेलिग्राम पर नकली आईडी बनावनारने थशे जेलनी सजा। अनाजनी तंगी भूखमरानी साथे मंदी पण लई आवशे। केरळमां भारत जोड़ोना छेल्ला दिवसे कर्नाटकमां राहुलना पोस्टर फाड्या। इफकोना MD ₹54 કરોડની મિલકત ED ટાચમાં લીધી। નેટ મારફતે આંતરરાષ્ટ્રીય કોલ ઉપર સરકારની તવાઈ, 30 ગેરકાયદેસર સંદેશ વ્યવહારોના માધ્યમોને તોડી પડાયા। મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે અંબાજીની મુલાકાત લીધી। દેશમાં નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે લેફ્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક। તહેવારોની સિઝનમાં સ્વીટ આપશે કડવો ડોઝ, મીઠાઈઓ થઈ ગઈ મોંઘી, ભાવમાં 5% વધારો। મોંઘવારી ઉપર અંકુશ મેળવવા બીજી કવાયત, RBIની મોનિટરી કમિટી કરશે વિચાર મંથન। નમસ્કાર, કોમલ મહેતા, સૌરાષ્ટ્ર મિરરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચીની કંપનીઓને ED વધુ એક ફટકો, 9 કંપનીઓના બેંક ખાતા સ્થગિત। કેન્દ્રીય તપાસ એજન્સી ED ચીન સમર્થિત ઘણી કંપનીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાતા ED 9 કંપનીઓના બેંક ખાતા સંબંધિત 9 કરોડ 82 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા હતા। મતલબ કે હવે આ ચીની સમર્થિત કંપનીઓને નાણાંનો ઉપયોગ કરી શકશે નહીં। વાસ્તવમાં ચીન સમર્થિત કંપનીઓ ભારતની અંદર પોતાની આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલી કંપનીઓનું નેટવર્ક ફેલાવીને એક મોટા ષડયંત્ર માટે નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરી રહી હતી। પરંતુ તપાસ એજન્સી ED આ મામલે મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું કે બિટકોઈન અને તેના બદલામાં કેવી રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે તેઓને મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી રહી હતી। ગૃહ મંત્રાલયે મુકેશ અંબાણીની સુરક્ષામાં કર્યો વધારો, Z+ શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી। ગૃહ મંત્રાલયે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો કર્યો છે। સૂત્રો મુજબ આ નિર્ણય ગુપ્તચર એજન્સીના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે। IB રિપોર્ટનો દાવો કરવામાં આવ્યો હતો કે અંબાણીની સુરક્ષાને ખતરો છે। આ પછી ગૃહ મંત્રાલયે અંબાણીને Z+ શ્રેણીની સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો। અગાઉ અંબાણીને Z શ્રેણીની સુરક્ષા મળતી હતી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને અગાઉ Z ની સુરક્ષા આપવામાં આવતી હતી। કેરળમાં રાજકીય ફાયદો થવાની ભાજપની ગણતરી, લવ જેહાદ મુદ્દાને ચગાવશે। PFI પર પ્રતિબંધને પગલે કેરળમાં રાજકીય ફાયદો થશે તેવી ભાજપની ગણતરી છે। ભાજપ હિન્દુ ખ્રિસ્તી ધરી બનાવી અને ઉતરવાની તૈયારીમાં છે। આ વ્યૂહરચનાના ભાગરૂપે PFI સહિતના સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા કરાતા લવ જેહાદના મુદ્દાને ચગાવશે। ભાજપ કેરળના ખ્રિસ્તી સંગઠનોમાં મુસ્લિમ સંગઠનોના કાર્યકર્તાઓની પદ્ધતિ સામે વધી રહેલા રોષનો લાભ કાઢવા માગે છે। ભારત જે કહીને કરી શકે તે દરેકના ત્રેવડની વાત નથી, અમેરિકામાં જયશંકર। વિદેશી મંત્રી જયશંકરે રશિયા યુક્રેન યુદ્ધની વધતી જતી અસ્થિરતામાં ભારતની ભૂમિકા ઉપર મહત્વની વાત કહી છે। તેઓ તેમનો US પ્રવાસ પૂરો કરી અને પરત ફરી રહ્યા છે અને તે પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અહીં એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભારત કેટલીય રીતે અત્યારે યોગદાન કરવામાં સક્ષમ છે, તેમની ભૂમિકા સ્થિર છે અને તેઓ મતભેદોને ઉકેલવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે। અમેરિકા પ્રવાસ ઉપર રશિયા યુક્રેનના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ ઉપરાંત જયશંકરે અધિકારીઓ સાથે અન્ય ઘણા મહત્વના પાસાઓ ઉપર વિગતવાર ચર્ચા કરેલ હતી। યુક્રેનના 4 વિસ્તાર રશિયામાં સામેલ થશે, પુતિન કરશે આ મોટું એલાન। રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 7 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે। યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તારો ઉપર કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો। રાષ્ટ્રપતિ પુતિને કબજે કરેલા પ્રદેશોને રશિયા સાથે જોડવા માટે લોકમત પણ કરાવ્યો હતો। ત્યારે હવે શુક્રવાર 30 સપ્ટેમ્બરે પુતિન લોકમતના પરિણામોની જાહેરાત કરશે। આ સાથે તેઓ કબજે કરેલા પ્રદેશોના જોડાણની સંધિ ઉપર હસ્તાક્ષર કરશે। રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે તમામ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરી અને તે વિસ્તારોની રક્ષા કરવા તૈયાર છે।
ગુજરાતના આંદોલનની આગ દિલ્હી પહોંચી. ગુજરાતની આ સાવરકરો દિલ્હી પહોંચતા હડકંપ પહેલા ગાંધીનગરમાં આંદોલન બાદ દિલ્હી પહોંચ્યા. ગુજરાતની 7000 આ સાવરકરોનો દિલ્હીમાં વિરોધ. ગુજરાતના આંદોલનની આગ દિલ્હી પહોંચી છે, જેમાં ગુજરાતના આ સાવરકરો દિલ્હી પહોંચતા હડકંપ મચી ગયો છે. તેમાં પહેલા ગાંધીનગરમાં આંદોલન બાદ આ સાવરકરો દિલ્હી પહોંચ્યા છે, તેમજ ગુજરાતના 7000 આ સાવરકરો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરે છે. નાની બચતના રોકાણને તહેવારોની ભેટ, મોદી સરકારે વધાર્યો વ્યાજદર. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ઉપર 7.4% બદલે હવે 7.6% વ્યાજ, પોસ્ટ ઓફિસમાં 3 વર્ષની ડિપોઝિટ ઉપર 5.5% બદલે 5.8% વ્યાજ. કેન્દ્ર સરકારે નાની બચતના રોકાણકારોને તહેવારોની ભેટ આપી છે. સરકારે 5 વર્ષની નાની બચત યોજનાના વ્યાજમાં 30 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને તથા 2 તથા 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર ઉપર પણ વ્યાજદરમાં વધારો કરાયો છે. નવો વધારો 1 ઓક્ટોબરથી લાગુ પડશે. અમિત શાહના પ્રવાસ પહેલા કાશ્મીરમાં આતંકવાદીઓનું ષડયંત્ર, 8 કલાકમાં 2 બ્લાસ્ટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીરના 3 દિવસના પ્રવાસ ઉપર જઈ રહ્યા છે. આ દરમિયાન અમિત શાહ માતા વૈષ્ણોદેવીના દર્શનની સાથે સાથે સરહદી જિલ્લો રાજૌરીમાં એક મોટી રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ કાશ્મીરના બારામુલામાં પણ રેલી કાઢશે. જોકે અમિત શાહની કાશ્મીર મુલાકાત પહેલા જ ઘાટીમાં અશાંતિ ફેલાવવા આતંકવાદી કાવતરાઓ શરૂ થઈ ગયા છે. અમિત શાહની મુલાકાત પહેલા ઉધમપુરમાં માત્ર 8 કલાકમાં 2 બ્લાસ્ટ અને પૂંચમાં IED સાથે 1 મહિલાની ધરપકડ એ દર્શાવે છે કે પાકિસ્તાન કેટલું બોખલાયું છે અને આતંકવાદી સંગઠનો પણ કેટલા બોખલાયા છે. 1000 વર્ષ જૂના મંદિરો, 1500 વર્ષ જૂની ગુફાઓ, ગુજરાત નજીક ASI ની મોટી શોધ, ભારતીય પુરાતત્વને મળ્યા 9મી સદીના સ્થાપત્યો, મધ્યપ્રદેશના બાંધવગઢના જિલ્લા જંગલોમાં મળ્યા પ્રાચીન મંદિરો, ભગવાન વિષ્ણુની અને વરાની મોટી પ્રતિમાઓ મળી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢના જિલ્લાઓમાં જંગલોમાં 2 થી 5 સદીના પહેલાંની 26 ગુફાઓની સાથે 26 પ્રાચીન મંદિરોની એક શ્રેણી શોધી કાઢી છે. પુરાતત્વ ખાતાના ખોદકામમાં 26 મંદિરોની આરમાળા જોવા મળી છે, જેમાં ભગવાન વિષ્ણુની સુવાની મુદ્રાની મૂર્તિની સાથે વરાની એક મોટી પ્રતિમા પણ મળી આવી છે. ASI ની આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શોધ માટે બાંધવગઢના લગભગ 170 ચોરસ કિલોમીટરની વિસ્તારની ઓળખ કરવામાં આવી છે અને તે સૌપ્રથમ ઓળખ 1938માં થઈ હતી. ફિલ્મ પુષ્પાના બીજા ભાગનું શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં અલ્લુ નવા લુકમાં આવશે. લોકડાઉન અને મહામારી બાદની સ્થિતિમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ ઇતિહાસ સર્જી દીધો છે. હવે આ ફિલ્મની સિક્વલનું શૂટિંગ શરૂ થવાની તૈયારી છે. પહેલી ફિલ્મનું નામ પુષ્પા ધ રાઇઝ હતું, જ્યારે સિક્વલ ને પુષ્પા ધ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પા 2ના મુહૂર્ત શોટ વાયરલ થયા બાદ હવે તેના શૂટિંગની ઘડીઓ ગણાઈ રહી છે. સિક્વલમાં અલ્લુ અર્જુનનો નવો લુક જોવા મળશે. CBI ગેરકાયદે ડ્રગ ટ્રાફિકિંગને નેટવર્કને તોડી પાડવા માટે ઓપરેશન ગરુડ નામની વિશેષ ઝુંબેશ હાથ ધરી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને મલ્ટી ક્રેસ ઓપરેશન ગરુડા શરૂ કર્યું છે અને જે INTERPOL મારફત આંતરરાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રમાં ડ્રગની હેરાફેરી ઉપર ગુનાહિત ગુપ્ત માહિતીના ઝડપી આદાન પ્રદાન અને સંકલિત કાયદા અમલીકરણ ક્રિયાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય જોડાણો સાથે ડ્રગ નેટવર્કને તોડવાનો પ્રયાસ કરે છે. આ વૈશ્વિક ઓપરેશન ઇન્ટરપોલ અને નાર્કોટિક્સનો કંટ્રોલ બ્યુરો સાથે સંકલનની શરૂ કરવામાં આવ્યું છે. OBC વર્ગ માટે મોટી રાહત, કેન્દ્રની નોકરીમાં પણ EWS મોટા કોટા અંતર્ગત લોકો નોકરી મેળવી શકશે. EWS અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની વચ્ચે કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે EWS કોટામાં ભરતીને લઈ અને ડિટેલ જાહેર કરી છે, જે મુજબ ભારત સરકાર દ્વારા વેકેન્સીમાં OBC સમુદાયના એવા કેન્ડિડેટ પણ અપ્લાય કરી શકશે જે રાજ્યની EWS લિસ્ટમાં છે પણ કેન્દ્રીય લિસ્ટમાં નથી. જોકે તેના માટે અન્ય જરૂરી યોગ્યતાઓ ઉપર ખરા ઉતરવું જરૂરી છે. વિભાગે આ વાતને સવાલના જવાબમાં કહી છે. એવું પૂછવામાં આવ્યું હતું કે EWSમાં 10% અનામત અંતર્ગત ભરતી કેવી રીતે થશે. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે EWSના કોટામાં ક્રાઇટેરિયાને ક્વોલિફાય કરવા સંબંધમાં પૂછવામાં આવેલા સવાલોની એક યાદીમાં જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 3 મહિના માટે લંબાવી, કેન્દ્રની મોદી સરકારે દેશવાસીઓની મોટી રાહત આપી છે. દિવાળી પહેલા દેશની 80 કરોડ જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી મફત અનાજની સ્કીમ વધુ 3 મહિના લંબાવવાની મંજૂરી આપી દીધી છે. રાશન કાર્ડ ધારકો માટે મોદી સરકાર તરફથી ફરી એકવાર મોટી જાહેરાત કરવામાં આવી છે. બુધવારે PM મોદીજીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મિટિંગમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 3 મહિના માટે લંબાવી દેવામાં આવેલ છે. ભાવનગરમાં PM મોદીજી કહ્યું, સૌરાષ્ટ્ર ઉર્જાનું એક મહત્વનું કેન્દ્ર, ભાવનગરના ગાંઠિયાને યાદ કર્યા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સુરતમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાન શ્રી ભાવનગર પહોંચ્યા હતા, જ્યાં તેઓનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જે બાદ વડાપ્રધાનશ્રીએ ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ભાવનગરમાં 870 કરોડથી વધારેના કાર્યોનું લોકાર્પણ તેમજ 6,626 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ સભાસ્થળે પહોંચી લોકોને સંબોધ્યા હતા. ક્રેડિટ કે ડેબિટ કાર્ડની સુરક્ષા માટે 1 ઓક્ટોબરથી ટોકનાઇઝ સિસ્ટમ શરૂ. ઓનલાઈન શોપિંગ દરમિયાન આપે જોયું હશે કે અનેક વેબસાઇટો અને એપ ઉપર આપને પોતાના કાર્ડની ડિટેલ સેવ કરવાનું કહેવામાં આવે છે. આથી પેમેન્ટ ઝડપી અને સરળ બને છે, પણ તેને અસુરક્ષિત માનવામાં આવે છે. ત્યારે કાર્ડની સુરક્ષા માટે નવી વ્યવસ્થા થઈ રહી છે. આપ ઈચ્છો તો આપના કાર્ડની સંવેદનશીલ જાણકારી વેબસાઇટ પર કે એપ ઉપર સેવ નહીં કરી શકો. રિઝર્વ બેન્કે તેના માટે ટોકનાઇઝેશન સિસ્ટમ બનાવી છે. ફ્લોરિડાને ધમરોડતું ભયાનક વાવાઝોડું 200 કિમીની ઝડપે ત્રાટક્યું, સદીનું સૌથી ખતરનાક ગણાવાયું છે. ફ્લોરિડામાં ત્રાટકેલા ઇયાન વાવાઝોડાને વ્યાપક તારાજી સર્જી છે. ઝંઝાવાતી પવન સાથે પૂર પરિસ્થિતિ સર્જાતા મોટા પાયે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સરહદી દળના કહેવા પ્રમાણે વાવાઝોડાના તોફાન ઝંઝાવતમાં હિજરતીઓ સાથેની બોટ ડૂબી જતા 20 લોકો લાપતા બન્યા છે. ક્યુબાના 4 નાગરિકો તરી અને સલામત કાંઠે પહોંચી ગયા હતા. 3ને કોસ્ટગાર્ડે બચાવ્યા હતા. કાયો કોસ્ટા ટાપુ ઉપર ખતરનાક વાવાઝોડું ત્રાટક્યું હતું. દરિયાઈ પાણી શેરો મકાનોમાં ઘૂસી ગયા હતા અને વાહનો પણ તણાવા લાગ્યા હતા. ઐતિહાસિક ચુકાદો. વૈવાહિક કે અવૈવાહિક દરેક મહિલાને ગર્ભપાતનો અધિકાર. સુપ્રીમ સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વના ચુકાદામાં તમામ મહિલાઓને ગર્ભપાતના અધિકાર હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું અને એ પણ જણાવ્યું હતું કે જો કોઈ વૈવાહિક મહિલા ઉપર પરાણે પ્રેગ્નન્સી લાદવામાં આવે તો તેને બળાત્કાર માનવામાં આવશે અને આ મહિલાને પણ ગર્ભપાતનો અધિકાર રહેશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વૈવાહિક મહિલાઓની જેમ અવૈવાહિક મહિલાઓને પણ કોઈપણ જાતની મંજૂરી વગર 24 સપ્તાહ સુધી ગર્ભપાતનો અધિકાર રહેશે. સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ. મોંઘવારી ભથ્થું 4% વધારવાનો નિર્ણય. કેન્દ્ર સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી છે. કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે જાણકારી આપતા કહ્યું હતું કે સરકારે કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગઈ વખતે સરકારે માર્ચ મહિનામાં ડીએ વધાર્યો હતો, તે જાન્યુઆરી 2022 લાગુ થયો હતો. માર્ચમાં સરકારે ડીએમાં 3% વધારો કર્યો હતો, મતલબ તેને 31%થી વધારી અને 34% કરવામાં આવ્યો હતો. 4 ઓક્ટોબરે અમિત શાહ જમ્મુના નૌશેરામાં કરશે રેલી, કાર્યકર્તાઓને સોંપાઈ જવાબદારી. ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર ચૌધરીએ બુધવારે સરકારી ડાક બંગલા નૌશહરામાં ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક 4 ઓક્ટોબરે યોજાનારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલીને લઈને હતી. આ બેઠકનું આયોજન ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર ચૌધરીએ કર્યું હતું. તેમાં નગરપાલિકા નૌશહરાના પ્રમુખ નરેન્દ્ર શર્મા, બીડીસી અધ્યક્ષ બોધરાજ, વોર્ડ કાઉન્સેલિંગ રોહિત કોહલી અને અનુભસિન, સરપંચ સુનિલ ચૌધરી અને ગામના પંચો, સરપંચો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનાજની તંગી ભૂખમરાની સાથે મંદી પણ લઈ આવશે. ખોરાકને લઈ વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જવાની ભીતિ. આગામી 3 વર્ષમાં વિશ્વના મોટા ભાગોમાં ખાદ્ય સુરક્ષા જોખમમાં આવી શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું તારણ ખોરાકને લઈ વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. આના કારણે અર્થતંત્ર ઉપર મંદીના વાદળો છવાય તેવી પણ ચિંતા સેવાઈ રહી છે. ઊંચો ફુગાવો અને વાસ્તવિક વેતનમાં સતત ઘટાડો થવાને કારણે વૈશ્વિક મંદીની આશંકા વધી રહી છે.